नमस्ते मित्रों, आज ना फरी एक नवा अने ताजा महत्वना समाचार मा तमारू स्वागत छे। तो मित्रों, आज ना ताजा समाचार नी वात करिए तो आज क्या क्या पड़ियो वरसाद। तो मित्रों, तारीख 17 थी 20 सप्टेम्बर वरसाद पड़वानी हवामान विभाग नी आगाही छे। आ आगाही ने जोता लोकोए हवे वरसाद ने वधारवा माटे तैयार करवू पड़शे। अने 16 अने 17 सप्टेम्बरे डांग, नवचारी, तापी, वलसाड भारे वरसाद पड़शे। गुजरातना खेडूतो माटे हवामान विभाग नी राहत रूपे आगाही। धमरूर, पेलदार, उपरा वगैरह विस्तार में जमरम वरसाद वरसो होवानुं जाणवा मळी रह्युं छे। जारे वधुमां आज जोईए तो भावनगर जिल्लामां वरसादी माहोल जोवा मळ्यो छे। जारे महुवा पंथकमां वरसादमां धीमी धारे वरसाद पड्यो हतो अने ખેતરોમાં ઝુમોરતા પાકને જીવનદાન મળ્યું હતું। જ્યારે વધુમાં ભરૂચ, અંકલેશ્વરમાં પણ ઉકરાટા સાથે સાંજના સમય બાદ વરસાદ પડ્યો હતો। સાથે સાથે અમરેલીના ખાંભા અને ગીર ખાંભામાં ગીરમાં ડેડાણમાં રાયડી, પાટી, નેચડી, જીવાપુર, ત્રાપુરા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો અને લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, એક સાથે 10 અર્થીઓ ઉઠી હતી। મિત્રો, ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। ભાવનગરના નાના એવા ગામ દિહોરમાં એક સાથે 10 નનામે નીકળતા ગામ હિપકે ચડ્યું હતું। જ્યારે અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। જ્યારે રાજસ્થાનના ભરતપુર પાસે ગતરોજ સર્જાયેલા અકસ્માતમાં ભયાનક અકસ્માત જે સર્જાયો હતો, જે ભાવનગરના જિલ્લાના 12 લોકોના કમકમાટે ભર્યા મોત નિપજ્યા હતા, જેમાંથી 10 લોકોના મૃત્યુ થયા હતા અને જે એક જ ગામના હતા। ત્યારે આજે સવારે જે 10 લોકોના મૃતદેહ તળાજા તાલુકાના દિહોર ગામે પહોંચતા બાદ તેમને અંતિમ યાત્રા કાઢી હતી અને 10 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી, જે દિહોર ગામના એક સાથે 10 લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો। આખું દિહોર ગામ જજ્જડ બંધ જોવા મળી રહ્યું હતું અને દિહોરમાં એક સાથે 10 અર્થી ઉઠતા આખું ગામ હિપકે ચડ્યું હતું। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 73મો જન્મદિવસ। મિત્રો, તેની વાત કરીએ તો પીએમ મોદીના જન્મદિવસને લઈને અનેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન હવે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરાય છે, જેમાં ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી। જ્યારે મિત્રો તેની વાત કરીએ તો ગુજરાતમાં આવતીકાલથી વરસાદી વાતાવરણ જોવા તેવું હવામાન જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવી રહ્યું છે, જેના ભાગરૂપે 16 સપ્ટેમ્બરથી અનેક વિસ્તારમાં મેઘમહેર થશે। દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના ગુજરાતમાં 16-18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ વરસાદ પડી શકે છે, જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે મિત્રો, વધુમાં વધુ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મળશે મુક્તિ। ગુજરાતમાં નવા વાહનોમાં ટીચી નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે, જ્યારે નવા નિયમ પ્રમાણે હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે। જ્યારે નંબર પ્લેટ લગાવ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળશે અને હવેથી નવા નંબર કાઢવાની અને નવા નંબર પ્લેટ લગાવવાની કામગીરી ડીલરને કરવામાં આવી છે। જ્યારે તમામ વાહન ચાલકો તેમજ તમામ વાહનના રજિસ્ટરથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાં જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ જ તરત જ વાહનના નંબર પ્લેટ પર નંબર લગાવી જશે।